હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જડ સુરતથી આજે હું તમારી સાથે ખૂબ જ ટેસ્ટી એવા પોઈના પાનના પાતળા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ ખાવામાં સોફ્ટ અને બહુ જ ટેસ્ટી લાગે એવા આ પાતળા તેલ પાણીમાં બનાવીશું માટે ઓછી મહેનતે માત્ર બારથી પંદર મિનિટમાં જ બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ પાતળાની જુડી વારવા માટે મેં અહીં અઢીસો ગ્રામ પોઈના પાન લઈને સુડારી લીધા એને એકથી બે વાર પાણી વડે સારી રીતે હલકે હાથે ઘસીને ઢોઈ લીધા ત્યારબાદ એને આ રીતે કોટનના કપડાં ઉપર ખુલ્લા કરીને રાખ્યા છે પાન ઉપર ચોપડવાનો લોટ ખાટો મીઠો ચટપટો બનાવીશું જેમ પાંતરાનો લોટ બનાવીએ એ રીતે એના માટે એક વાસણમાં એકસો ગ્રામ ગોળ લીધો છે એને ઝીણો કાપી લઈશું સાથે એમાં એક ટેબલ સ્પૂન જેટલી આંબલી નાખીને ત્યારબાદ એમાં એક કપ જેટલું હુફાળું પાણી નાખીને ગોળ આંબલીવાળું પાણી બનાવી લઈશું હવે આમાંથી મોટી સાઈઝ મીડિયમ સાઇઝ અને નાની સાઈઝ એ રીતે પાનની ચોળ વાળીને આ થાળીમાં મૂકીશું એટલે પાનની જોડી વાળવામાં સરળતા રહે પાંતરાનો લોટ બનાવવા માટે એક વાસણમાં દોઢ કપ બેસન ચાળી લીધું છે એમાં અડધો કપ ચોખાનો લોટ ચાળીને ઉમેરીશું હવે એમાં એક ટેબલ સ્પૂન ઝીણો રવો બે ટી સ્પૂન સફેદ તલ અડધી ટી સ્પૂન અજમો બે ટી સ્પૂન આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો અડધી ટી સ્પૂન હળદર એક અને બીજી અડધી એમ ટોટલ દોઢ ટી સ્પૂન લાલ મરચું એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર વન થર્ડ ટી સ્પૂન હિંગ પાં ટી સ્પૂન ગરમ મસાલો અને લોટમાં મોણ માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીને સ્વાદ પ્રમાણે એક અને બીજી અડધી એમ ટોટલ દોઢ ટી સ્પૂન મીઠું નાખીને બધું મિક્સ કરીશું લોટ બાંધવા માટે ગોળ આંબળીવાળું પાણી બનાવીને રાખ્યું છે એ ગરણીમાંથી ગાળીને આમાં ઉમેરીશું ત્યાર પછી આ પાણી સાથે લોટ સારી રીતે મિક્સ કરીશું એમાં પાંચ ટી સ્પૂન બેકિંગ સોડા નાખીને બાકી જરૂર પૂરતું સાદું પાણી નાખીને લોટમાં મિક્સ કરીશું અરવીના પાનના પાત્રાની જુડી બનાવવા માટે જેવો લોટ બનાવીએ બિલકુલ એવો જ આ લોટ બનાવીને રેડી કરીશું એક કપ ગોળ આમળીવાળું પાણી અને બીજું અડધો કપ જેટલું સાદું પાણી ઉમેર્યું એટલે લોટમાં પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ બસ હવે આમાં વધારે પાણી ઉમેરવાની જરૂર નથી માટે ચમચી વડે લોટને સારી રીતે ફેંટી લઈશું હવે આ ટાઈમ પર લોટ એકવાર ટેસ્ટ કરી લઈશું લોટમાં બધું જ બરાબર છે કંઈ પણ નાખવાની જરૂર નથી માટે પાંચ મિનિટ માટે હમણાં ઢાંકીને રાખીશું એટલે સારી રીતે પલળીને સેટ થઈ જાય આશરે પાંચ મિનિટ થઈ ગઈ માટે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ચમચી વડે એકવાર સારી રીતે હલાવી લઈશું સાથે આ ટાઈમ પર લોટની કન્સિસ્ટન્સી પણ એકવાર ચેક કરી લેવી એટલે પાણી ઉમેરવા જેવું હોય તો ઉમેરી શકાય પાટરા ચોપડવા માટે એક સ્ટીલની પરાટ પલટાવીને એનો નીચેનો ભાગ ઉપરની તરફ રહે એ રીતે મૂકીશું હવે અળવીના પાન ચોપડીએ બિલકુલ એ જ રીતે પોયના પાનનો નસવાળો ભાગ ઉપરની તરફ અને ડાર્ક લીલો ભાગ નીચેની તરફ રહે એ રીતે થાળીની ઉપર મૂકીશું ત્યાર પછી રેડી કરેલો લોટ થોડો થોડો હાથમાં લઈને પાનની ઉપર લગાવીશું અને હવે નાની સાઇઝના પાન અલગ કરીને રાખ્યા હતા તે આ પાનની ફળટે ગોઠવીને એ દરેક પાનની ઉપર પણ આ જ રીતે લોટ લગાવીશું જે રીતે અરબીના પાનની જુડી બનાવીએ એ રીતે આ પોઈના પાનની જુડી બનાવીશું હવે પોઈના પાનની બંને સાઈડની કિનારીનો ભાગ અંદરની તરફ વાળીને ત્યાં લોટ લગાવી દઈએ અને નીચેનો ભાગ પણ એ જ રીતે અંદરની તરફ વાળીને ત્યાં લોટ લગાવી દઈએ ત્યાર પછી એને ગોળ ગોળ ફેરવીને એનો વીંટો વાળીશું એટલે કે જુડી બનાવીશું આમ ખૂબ જ સરળ છે આ પાનની જુડી બનાવવાનું એક જુડી બનાવવામાં માત્ર એક મિનિટનો જ ટાઈમ લાગે રેડી કરેલી જુડી હમણાં એક થાળીમાં મૂકીને આ જ પ્રમાણે બાકીના પાનની પણ જુડી બનાવી લઈએ તમે ક્યારેય નહીં ખાધા હોય તો આ પાત્રા એકવાર ચોક્કસ બનાવજો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે જેટલા પાન હતા એ લઈને આવી નાની સાઇઝની ટોટલ બાર જુડી બની હવે એને તેલ પાણીમાં કૂક કરીશું માટે એક ફ્રાઈપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું અને તેલ સાધારણ ગરમ થાય એટલે એમાં એક ટી સ્પૂન સફેદ તલ નાખીને મિક્સ કરીશું હવે થોડી સેકન્ડ પછી એમાં રેડી કરેલી પાટડાની જુડી એક એક કરીને મૂકીશું પાનની જુડી વાળી ત્યાર પછી અડધો કપ જેટલું ખીરું બચી ગયું હતું એમાં પા કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને એના મુઠિયા વાળી લીધા હવે ફ્રાય ઢાંકણ લગાવીને લો ફ્લેમ પર પાતળાની જુડી સ્ટીમ કરીશું હવે બે મિનિટ પછી ફ્રાઈપેન ઉપરથી ઢાંકણ હટાવીને પાનની જુડીનો નીચેનો ભાગ ઉપરની તરફ આવે એ રીતે પલટાવી લઈશું માત્ર બે મિનિટમાં પાત્રાની જુડીનો કલર હલકો અમસ્ટો બદલાઈ ગયો અને એ પહેલાં કરતાં થોડી ફૂલી ગઈ છે તમે જોઈ શકો છો દરેક જુડી પલટાવી લીધી હવે ફરી ફ્રાય પેનને ઢાંકણ લગાવીને એને કૂક કરીશું ફરી બે મિનિટ જેવી થાય એટલે ફ્રાય પેન ઉપરથી ઢાંકણ હટાવી દઈશું હવે આ વખતે જુડીની ઉપર હાથમાં થોડું પાણી લઈને છાંટીશું અને ત્યાર પછી ફરી ફ્રાય પેનને ઢાંકણ લગાવીને પાતરા ઠવા દઈશું આશરે પાંચ મિનિટ થાય એટલે ફ્રાય પેન ઉપરથી ઢાંકણ હટાવી દઈશું અને દરેક જુડીને હલકે હાથે પલટાવી દઈએ ત્યારબાદ એમાં એક ચપ્પુ નાખીને એને ચેક કરીશું ચપ્પુ ક્લીન બહાર આવ્યો એટલે કે જુડી સારી રીતે બફાઈ ગઈ છે હવે એમાં એક ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને ગેસ ફ્લેમ ઓફ કરીશું ત્યાર પછી એને ફ્રાય પેનમાંથી એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ સુપર ટેસ્ટી પોઈના પાનના પાત્રા રેડી છે સરળ રીતે કપાઈ જાય એવી અંદરથી લોટની ભરેલી આ જુડી દેખાય છે તમે જોઈ શકો છો ખૂબ જ સોફ્ટ એવા આ પોઈના પાનના પાંતા ડાટ વગરના પણ આરામથી ખાઈ શકે એવા છે જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ પોઈના પાનના પાંતા ટેસ્ટમાં નંબર વન છે માટે એકવાર તમે આ રીતે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે માત્ર બે ચમચી તેલમાં બનાવી શકાય એવો આ હેલ્ધી નાસ્તો કે ફરસાણની રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી